वचनामृत गढरा प्रथम अवामिनारायण रे संव अडारसो चोत्तरना महासुदिरस ने दिवस स्वामी श्री जी महाराज श्री गढडा मध्ये दरबार दरबारमा श्री वासुदेव नारायण ना मंदिर ने आगर लिमड़ा ना वृक्षने ऐठे ओटा मध्य डोलिया ऊपर आत्मने मुखारविंदे संध्या समय विराजमान अने सर्व स्वेत वस्त्र पैरा था अने पुताना मुखारविंदनी आगर મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાયને બેઠી હતી અને પોતાના મુખાર વિંદની આગળ બે મશાલો વળતી હતી અને વાસુદેવ નારાયણની સંધ્યા આરતી તથા નારાયણ દુન થઈ રહી પછી શ્રીજી મહારાજ બોલ્યા જેમ સર્વે સાવધાન થઈને સાંભળો એક વાર્તા કરીએ છીએ ત્યારે સર્વે મુનિ તારી ભક્ત બોલ્યા જેમ હે મહારાજ કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા જેમ જે ભગવાનનો ભક્ત હોય तेने नित्य प्रत्ये ने पूजा करीने स्तुति करी भगवान पासे मागू जे हे महाराज हे स्वामीन हे कृपा सिन्दो हे शरणागत प्रतिपालक कुसंगे थके मारे रक्षा करजो તે કુસંગી ચાર પ્રકારના છે એક કુળાપંથી બીજા શક્તિ પંથી ત્રીજા શુષ્ક વેદાંતિ અને ચોથા નાસ્તિક ચાર પ્રકારના કુસંગી છે તેમાં જો કુળાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચુકાડીને ભ્રષ્ટ કરે અને જો શક્તિ પંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે અને જો શુષ્ક વેદાંતિનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્યા તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વેને ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને સાચા કરીને પરમેશ્વરે એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ સતશાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે માટે ભગવાનની પાસે માગવો જે એ ચાર પ્રકારના માણસનો कोई दिवस संगथ सो नहीं अने वडीय प्रार्थना करवे जे हे महाराज काम क्रोध लोभ मोह अहंकार ईर्ष्या अने देहाबीमान हे आदिक जे अंतशत्रु ते तके रक्षा करजो અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો એવી રીતે નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી અને એ કુસંગી થકી ને અંતશત્રુ થકી નિરંતર ડરતા રહેવું ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ આપણને પૂજવાનું મળે એ જ મોટામાં મોટું ભાગ્ય છે ત્યારે કેટલીક વખતે હરિભગતો પર ખોટી અદાવતો નાખીને જેલમાં પુરાવેલા છે પણ એ ભગવાનના ભક્ત હતા એને પૂજા ન લેવા દે તો એ જમતા નહીં જેલમાં અન્ન પાણી લેતા નહીં ત્યારે ભગવાન પોતે જાતે આવી પોતાના ખંભા પર બેસાડી અને જેલની અંદર આરપાર થઈને એને ઘેર પહોંચાડતા પણ એનું કારણ ભગવાનની પૂજા છે ત્યારે પુષ્પથી ફળથી નવેદથી અને જેટલા તમે પૂછશો એટલા ભાગશાળી બનશો ભગવાન સ્વામિનારાયણની પૂજા કરીને એક માગવાનું માગશો તો જ એ કરી આપશે જે વસ્તુ અતિ મહત્વની છે જે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાંથી છૂટી પાડનારી વસ્તુ છે એ સમજાવશે પોતે અને ભગવાન સ્વામિનારાયણ છપિયામાં પ્રગટ થયા ત્યારથી આ ચાર પ્રકારના માણસોને બહુ જ ભટકાયેલા છે એ તો ભગવાન હોય ને ટક્કર ઝીલે બીજાનું કોઈનું કામ જ નહીં ત્યારે આ ચારમાં દુનિયા આટા મારે અને દુઃખી બહુ થાય દુખી થવાનું કારણ છે એટલે ભગવાન સ્વામિનારાયણ પાંચે પૂજા કરીને સ્તુતિ કરીને સ્તુતિ એટલે વિનયપૂર્વક સ્તુતિ કરીને એમની પાસે માગવને એની ભાષા કેવી એમને શીખવાડી બોલતા કહો હે સામીના હે સ્વામિનારાયણ હે સિંધો એ પોતે શબ્દ વાપરે છે એમને બધાએ પર કૃપા કરેલી છે કૃપા એટલે એનું કંઈનું કંઈ પોતાના અસ્તિત્વ એમણે કરેલું જ છે એ કૃપા સિંધુ કહેવાય છે સિંધુ એટલે સમુદ્રની સાથેને પોતે સરખાવે છે અને પોતાના શબ્દો છે કોઈ સામીનારની કંઠી બાંધેલી હોય અને એનું કાંઈ ન કરેલું હોય એવો તો એકે ઇતિહાસ કહે નહીં મળી આવે કંઈ નું કંઈ નું કરેલું જ છે એને ત્યારે એ કૃપા સિંધુ છે રંકના રાજાએ એણે જ બનાવ્યા છે જ્ઞાનીઓ એણે જ બનાવ્યા છે પ્રતિષ્ઠિત એમણે જ બનાવ્યા છે એને કંઈ ને કંઈ કરેલું જ છે બનાવેલું પણ આપણે પેલો ચોપડો નહીં એટલે આપણને એનો ખ્યાલ નહીં એ કૃપા સિંધુ છે કરનારા પતિ આપણો જે મંત્ર છે કાળ કર્મ યમદૂત ભયાદમ સામિનારાયણ શરણમ એને શરણે જે જાય છે એની રક્ષા બહુ કરે છે એ પોતે જ કહે છે અને એટલી રક્ષા કરી છે ન દુનિયામાં મા કરી શકે ન બાપ કરી શકે ન કોઈ કરી શકે આ બ્રહ્માંડનો કોઈ પણ માણસ ન કરી શકે ત્યારે શરણાગત પ્રતિક પાળક છે એ ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિને આપણે પૂજા કરી એને જ કહેવાનું છે જેમ આપણે એને પૂજીએ છીએ જો જાણે તો આપણે કહીએ તો એ કેમ ન જાણીએ પોતે જ કહે છે એટલે પછી પણ આપણે એ ન કહીએ તો એ ન પણ કરે ત્યારે એ કહે છે કે કુસંગી થકી મારી રક્ષા કરજો કુસંગી કુસંગી એટલે જેનો સંગ કરવાનો નહીં એનું નામ કહેવાય છે કુસંગી કુ એટલે નકામો કુસંગી રક્ષા કરજો હવે એ પણ આમાં સમજાવ એ ચાર પ્રકાર છે એના પણ એક તો કુડાપંથી કુડું એટલે મય કંઈ પણ નહીં એને કુડાપંથી એ પંથ અત્યારે થોડા ઓછા થયા થોડાક રહ્યા છે બહુ તો બીજા શક્તિ પંથી છે શુષ્ક વેદાંતી છે અને નાસ્તિક છે એના પ્રકાર ચાર છે હવે ચાર પ્રકારની એની કઈ કઈ ક્રિયા છે એ શરીર મારે સમજાવે છે તો જે જે છે એ શરીર મારે જોયેલા છે એ વર્તમાનમાંથી વર્તમાન શું હારામારો વર્તમાનો એ છે કે એક ગ્રસ્ત હોય તે એક સીને રાખીને રે અને ત્યાગીઓ તે સ્ત્રીઓનો ત્યાગ કરી એ ઊંચામાં ઊંચું છે ત્યારે એ કુડાપંથી જે છે રાજુ આના આનો આ વિચાર સજેમાં તો અસંખ્ય ભટકાણેલા છે પણ હા ખલાસ થઈ ગયેલા ત્યારે કુડાપંથી છે એ મંદિરની અંદર એના ત્યાં એકબીજા વીર્ય લેન આપે એ એની ક્રિયાઓ હોય છે અને એની જાત જાતની વસ્તુ છે પણ વર્તમાનમાંથી ભ્રષ્ટ કરે એટલે આપણે જે બ્રહ્મચર્ય વ્રત છે જે નિષેધ છે એનાથી ભ્રષ્ટ કરે એના તો એવા બૈરાના કપડાં હોય એના પહેરવાના એ બધા એના ભેગા કરે અને એમાં નામ લખે જે કપડું આવે ને એમાં નામ લખેલું એ સ્ત્રીએ નહીં આમાં શું એમાં કરવાનું હતું પશુ માતા કંઈ છે નહીં કાંઈ આમાં એ જાતની ક્રિયા છે અને જ્યારે વર્તમાનમાંથી ભ્રષ્ટ થાય એટલે માંસનું દવ્યત માત્ર જતું રહે છે પછી રહેતું નથી કોઈનામાં ત્યારે એક આપણે પોતાની સ્ત્રી હોય પણ વ્રતને દિવસે એ ઉપવાસ કર્યો એનો પણ સંગ કરતા નહીં અને તમારે જે દિવસે કંઈ પણ વ્રત કરવો હોય તો શરીરમાંથી વીર્યની કગાર કાઢતા નહીં એનું કારણ છે એ ક્રિયા જ નહીં થાય ત્યારે જે વ્રતની કિંમતમાં કિંમત શ્રેષ્ઠ છે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં આ બે મંદિરો થયા એક સ્ત્રીનું અને એક પુરુષનું એ ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં અને આ કળિયુગમાં એ પુરુષોત્તમ ઓઇન કરી શકે અને ચાલી શકે એટલે પુરુષો તેજસ્વી બન્યા અને સ્ત્રીઓ તેજસ્વી બની દુનિયામાં બે પાંચ સ્ત્રીઓને મુખ્ય વખાણ તો હજારોની સંખ્યામાં સ્ત્રીઓ તૈયાર થઈ એનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે વર્તમાનમાંથી ભ્રષ્ટ કરે છે અને વર્તમાનમાંથી ભ્રષ્ટ કરવું એટલે માણસમાં કંઈ રહેતું નથી કોઈ વસ્તુ ભ્રષ્ટ એટલે ભાંગી જાય ભાંગી જાય એટલે ખલાસ થઈ જાય એમાં કઈ રહેતું નથી એ ભ્રષ્ટ કરે છે ત્યારે આવા કાયમ ભટકાતા રહેવાના અને આવા કાયમ થતા રહેવાના છે એટલે એનો હાવ વસ જવાનો આ દિશામાં તો કંઈ કંઈ હજુ પ્રયોગ કર્યા કરે જાત જાતના પણ છેવટેમાં કાંઈ નથી રાવણની જે આખી ટીકા થઈ રામાયણમાં એનું કારણ પેલું વર્તમાન ભ્રષ્ટ થયું વર્તમાનમાંથી ભ્રષ્ટ થયેલ નહીં તે એને તો ઘણી સાધના કરી હતી પણ નકામ ત્યારે આ વર્તમાનની સંસારમાં પણ એટલી પ્રતિષ્ઠા છે અત્યારે કોકની સ્ત્રી કોક લઈ જાય તો એ ધમાલ થયેલ ઊભી રહે તરત જ ધારિયા નીકળે તરત જ એ વર્તમાન જ એવું કિંમતી છે ત્યારે એ વર્તમાનમાંથી ભ્રષ્ટ કરે એનો સંગ તમે કરતા નહીં અત્યારે આપણા સભા મંડપમાં જ્યાં સંત હરિભક્તો કથા કરે છે ત્યાં હજુ આ દિન સુધી ત્યાં અંદર બાઈ બેસતી નથી અને બાઈને આ દિન સુધી કોઈ સાધુ પુરુષો કે કોઈ એને કાનમાં મંત્ર કહેતા નથી એ પ્રબંધ ભગવાને કરેલું છે એ ઘણો ઊંચી કક્ષાનો છે તમે એક અઠવાડિયું એક અઠવાડિયું આ વર્તમાન પાળો તો શરીરમાં તેજ આઈનું પૂરે અને આ વર્તમાનમાંથી ભ્રષ્ટ થાવ આ વર્તમાન ચડી દો શરીરમાં કંઈ રહેતું જ નથી ખાલી ખોખું છે સત્ક્રિયા કરવી હોય ત્યારે આ વર્તમાનની જરૂર પડે કંઈ ભજન કરવું હોય ત્યારે આ વર્તમાનની જરૂર પડે બીજા વર્તમાનની ના પડે આમાં ત્યારે અમથા જળ લોકો પણ આ પ્રયોગ કરે છે એમ કે આ જે સ્ત્રીને પુરુષ બનાવ્યા એ વસ્ત્ર જે છે તે માણસે ઉભા કર્યા છે એટલે વસ્ત્ર નકામ પણ એ મૂળ ગયા છે પહેલા ભ્રષ્ટમાં એ ઘણું દુનિયામાં ચાલ્યા કરે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે આ વર્તમાનને એટલું બધું મજબૂત કર્યું એને કારણે શ્રેષ્ઠ માણસો બન્યા એટલે પેલી માથાકૂટ કરવી મનને રોકવું બુદ્ધિને રોકવી ને ઇન્દ્રિયોને રોકવી એના કરતા પેલું જે આખું આખું ગોઠવણી કરી છે એ પુરુષોત્તમ નારાયણની આ બ્રહ્માંડમાં થયેલી કરેલી છે બીજા કોઈ આ કરી શકે જ નહીં કારણ કે આ વર્તમાન જ એ કઠણ છે બહુ જ સારા સારા માણસોને આ વર્તમાન કઠણ હોય તો સામાન્યતાનો દળો જ ક્યાં છે અત્યારે અમુક અમુક જગ્યાએ આ નોરતા આવે ત્યારે બૈયો પણ એનો કંઈ વિચાર કરતા નથી એ જોવા જ બે છે બધા ઠેકડા મારે થનથન કરે સો રૂપિયા મારા ફેર જ ભાઈ શું નાચીને આમાં ટાંટિયા ઊંચા નીચા કરીને કાઢવાનું મેળવવાનું હતું તારે ભાઈ કરે જ એ ઊંચ કક્ષાનું વર્તમાન છે એટલે સ્ત્રીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ વર્તમાન પાળ્યું આ અમુક દેશોમાં ભૂત જેવા દેશોમાં પાંચસે પાંચસે બાઈઓ ભેગી મળીને ભગવાનનું ભજન કરે છે એ બની શકે કે ક્યાંય અને ઘણી વસ્તુ છે પણ સજી મહારાજ ટૂંકામાં સમજાવે છે કે આનો સંગ તમે કરશો કુડાનો તો વર્તમાનમાંથી ભ્રષ્ટ થઈ જશો અને વર્તમાનમાંથી ભ્રષ્ટ થઈ એટલે પછી કશું રહેતું જ નથી એ ભજન કરવાની લાયક નથી એ સારી રીતે જીવવાને લાયક નથી કોઈ રીતે લાયક રહેતો નથી એ વાંધો છે બીજો કશો વાંધો નથી એટલે ભગવાનને કહો અમારું જે વ્રત છે જે નિષ્કામ વ્રત કહેવાય છે એ વ્રતને તમે દ્રઢ કરજો અને આવા માણસનો સંગ થાય તો પણ અમે એમાં ન જઈએ એ કહે છે બીજો જે છે એ શક્તિપંથ હવે એ શક્તિ પંથ એટલે શરીરમાં શક્તિ પેદા કરવાનું જે કારણ છે એ માંસ અને દારૂ છે હવે માંસ અને દારૂ જે બે શક્તિ પંથીમાં છે દુનિયાના દેશો શરીર શક્તિ વધારવા માટે આ બેનો ઉપયોગ કરે છે અને એ કરે છે અને છેવટ એનું મૃત્યુ પણ એવી રીતે જ થાય છે ત્યારે એ શક્તિ પંથીઓ છે છે એ વસ્તુ કોઈ રોકે નહીં એટલે ધર્મના બાનાઠળ એમાં દાખલ કરી જે કોઈના કોઈનું શરીર ખાવું એ કોઈ માનવ જાતિને અનુકૂળે થતું નથી અને એ એમને એ કરવાની ક્રિયાનું કામ પણ નથી જેનું તમે માંસ ખાવ છો એ ક્યાં કોઈનું માંસ ખાય છે આ પશુ જાતિ છે એ ફળ ફૂલ પાંદડા એવું ખાય છે આ વાંદરો છે એ ક્યાં માંસ ખાય છે અને ક્યાં દારૂ પીવે છે એનામાં કેટલી શક્તિ છે ત્યારે જે માઉસ છે એ તો આત્માને મલિન કરી નાખે હાવ અને દારૂ જે છે એ બેભાન કરી નાખે એ શક્તિ વધારવા ગયા પણ એ ઘટીને ખલાસ થઈ ત્યારે એ આખો એક પંચ અને ધર્મના બાના હેઠળ અને બારની રીતે અત્યારે માણસ અનાજ ખાય તો કે છે એનો લોહી તો થોડુંક જ થાય અને ઘણે સમય થોડું થાય અને આ માંસ તરત ઉતારી એટલે તરત જ જાડા થઈ એમાં ખાય છે આ શક્તિ ઉતારવા અને જે આ દારૂને માંસની શક્તિ જેમણે ઉતારી એ એમની શક્તિ જળમાં વપરાણી અને સેવટ નાશમાં વપરાણી બીજા કંઈ કામ ન લાગે કોઈ નહીં ત્યારે એ દારૂ અને માંસ દારૂ જે છે એ શેમા શેમાંથી બને છે એ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં લખાવેલો છે અને જે માંસ છે એ તો કોઈને આપેલું ભગવાને શરીર છે એને કાપીને ખાય છે અને જે કાપીને ખાય છે એનો આત્મા ખલાસ એ આત્મા કંઈ પણ સારું કામ કરી શકતો નથી અને એ આત્મા શેવટ જન્મો જન્મ જ્યારે જન્મ ત્યારે કપાઈને જ બહાર નીકળે છે ત્યારે એ માંસ અને દારૂ એની માથાકૂટ આખી દુનિયામાં ચાલે છે એક કે છે મૂકો અને એક કે છે પીવો બે નું ત્યારે એ શક્તિ વધે પણ એ અવળી જ જાય બધા આવળી તો કામ જ ના કરે જ્યારે આત્મા આત્મા દ્રષ્ટિ દ્વારા અને દેહ દ્વારા સારું કર્મ કરવાનું હોય ત્યારે આ બંનેને છોડવા પડે છે ત્યારે દારૂ અને માંસ માંસનો સીધો આપણે અર્થ જાણીએ છીએ કોઈનું શરીર કાપી નાખે એનું જે માંસ છે જે લોહી બન્યું ને માંસ બન્યું એ ખાય છે ત્યારે દુનિયા આમાંનામાં અથડામણમાં છે અને કોઈ એનાથી સારો માસ બન્યો નહીં કોઈ વિજય કામ કરી શક્યો નહીં મળીને જ બહુ થાય એનો આત્મા જ જોવો જ ગમે ને એટલો ભ્રષ્ટ થઈ જાય છે ત્યારે એનો સંગ ક્યારેય થશો નહીં ભગવાનને પ્રાર્થના કરવી એ ભગવાન સ્વામિનારાયણ તમે મારા પર કૃપા કરજો દારૂ પીનારને ખાનાનો સંગ મને ક્યારેય ન થજો એ તમે માગશો એટલે એ પ્રમાણે તમારી ગોઠવણી કરી આપશે એટલે એની પાસે માગવાનું કહે છે પણ તમારી જો ઈચ્છા નહીં હોય તો પછી એ નહીં કરે એટલે માગવાની વસ્તુ કહે છે જેના ઘરમાં અત્યારે આપણા ભારતીય સંસ્કૃતિમાં જેના ઘરમાં દારૂ આવ્યો અને માસ આવ્યો ત્યાં કોઈ જાતનો કોઈને હક જ નથી ભગવાન સ્વામિનારાયણે અહિંસા યજ્ઞ કર્યો યજ્ઞમાં અહિંસા હવે હિંસાના સંકોચને અર્થે રાજાઓને કહેલું તમારે યજ્ઞ કરો ત્યારે માંસ ખાવું ના ખાવું ત્યારે માંસ માંસ ને માંસ એ શું છે કે શરીરમાં શક્તિ વધારવી છે એ શક્તિનો ઉપયોગ જે છે એ થવાનો છે ખોટો જ કોઈનાથી સારો ઉપયોગ દારૂને ને પી અને ખાઈને થયો હોય એવો ક્યાંય સાંભળ્યો નથી અને સાંભળવાના પણ નથી જેટલું માપસરનું બાળ છે ભગવાને જે મૂક્યું છે એટલું જ કામનું છે વધારાનું નુકસાન કરી નાખે અત્યારે પાછેર દૂધની ટબડી હોય એમાં તમે અચ્છેર નાખવા જાઓ તો બહાર નીકળી જ જાય પાછળ જ જાય એટલું જ કામ નહોતું એક આ મોટરના ટાયર છે એમાં પણ હવા માપની ભરે છે જો વધારે એને જવા દે તો ટાયરનો ભડાકો એ માણસને ભડાકા કરી નાખ્યા હા ચૌદાની દુઃખી છે આ બાબતમાં ઘરમાં બી નરો દુઃખ છે કોઈ સારો માસ એમ થવાનું નથી અને થશે પણ નહીં એટલે ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયમાં એક વ્રતમાન ધરાવે સ્વામિનારાયણ ભગવાનનો ભગત થવાનો હોય ત્યારે પણ દારૂ માટી ચોરી અવેરીને જુગાર એનો સંકલ્પ નહીં કરો પછી ભગત થા ત્યારે જે દારૂ અને માંસ નથી ખાતા એની કિંમત હજાર ગણી ઉત્તમ છે અને એ ઘરમાં સુખ શાંતિ છે અને આનો ઉપયોગ જ્યાં જ્યાં થયો તે ઘરમાં નરો કલેશ અને કાં તો મારામારી થઈ જ જાય છે એ પણ ભગવાનને પ્રાર્થના કરવી કે દારૂ પીનારા અને માંસ ખાનારાનો સંગ ક્યારે હે શ્રી મહારાજ મને કરી આપતા નહીં એ તમે મારા ઉપર કૃપા કરજો એટલે એ તમે માગ્યું માગો એટલે એની ગોઠવણી કરી આપે ત્યારે પછી ત્રીજા છે શુષ્ક વેદાંતિ એનો સંગ થાય તો શુષ્ક વેદાંતિ વેદ વાંચે પણ એમાં ભગવાનનો કોઈ અવતાર થયેલો લખાણ નહીં એટલે શુષ્ક હાવ શુષ્ક એટલે સુકાઈ ગયેલો મય કંઈ પણ નહીં એનાથી કાંઈ થાય નહીં એ આટલા બધા એ પણ છે બહુ જ બેહીરા હિરા છે આવો એમનામાં ત્યારે એ શું કરે કે એવાનો સંગ થાય તો ભગવાનની મૂર્તિ ભગવાનના અવતારની મૂર્તિઓ અને આકાર તેના ખોટા કરી નાખે કે એમાં છે જ નહીં કાંઈ તમે કલ્પીનું ઊભું કર્યું છે ભગવાન તમે કલ્પ કલ્પ્યા છે એમાં કાંઈ હતું નહીં હોય તો એ આવું કરે નહીં એમ કરી એનું ખંડન કરી નાખે અને ભગવાનની જે ભક્તિ છે અને ઉપાસના એટલે ઉપાસના એટલે ધ્યાન એમનું ચિંતન માનસિક પૂજા એનાથી તમને ભ્રષ્ટ કરે એટલે ભગવાનને કહેવું એ ભગવાન આવા શુષ્ક હોય જે તમારા અવતાર થાય તમે કલ્યાણ કરો તમે તેડવાઓ સુખ તમારથી અનેક પ્રકારના થાય તમારથી ભૂત પ્રે જાય એની ઉપાસનાથી મને ભ્રષ્ટ ન કરે એવા શુષ્ક વેદાંતિનો એ શ્રી મહારાજ ક્યારેય મને સંગ ન થજો તો એ તમને એ પ્રમાણે ગોઠવણી કરી આપે એટલે તમે સ્વામિનારાયણ ભગવાનના ભગત દર્ડ રહી શકો અને આ શુષ્ક તો એ પણ બહુ જ છે થોડા ભગવાને ઓછા કર્યા પણ ભટકાણા હતા બાઉ શ્રીજી મહારાજને બાચ્યું કે બધા એનો પરાજય એણે કરેલો છે પણ આપણી એ શક્તિ નહીં હોવાને કારણે ભગવાન આપણે આપણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવાની આવા જે હોય એનો અમને ક્યારેય સંગ થજો નહીં અત્યારે આપણે કેટલાક આપણા સંપ્રદાયમાં પણ કેટલું કહેને ને કે આ જે મૂર્તિ અમારા શરીરમાં રહે છે એટલે બીજું માનવાનું કંઈ કારણ નથી આ બધાએ શુષ્ક વેદાંતિના પ્રકારમાં જાય છે અને એ બધાએ પૂજાઈને તાગળથી કરવા સિવાય કોઈ એની પાસે બીજો સારો માર્ગ જ નથી ત્યારે એ શુષ્ક છે બધા ઘણા છે એ બારે બહુ છે ને અંદર થોડા પેદા થાય છે શુષ્ક એટલે કાંઈ નહીં કરવું એક સારું ગામ છે એમાં વીસ ભગવાન થયેલા તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન થયેલા વીસ જેટલા એ બહિરામ પગદાબેન ભગવાનને જ કશું અડે નહીં આને અડાડવો જોઈએ વીસી બે ચાલ લાવીને એ શુષ્કે પાકે ચાવ ભગવાન હોય એને નડે નહીં કશું ડુંગળી થાય ઓકા પીવી ઘડીકમાં મખમલના વાઘા પહેરે આ ભગવાન તે મેં એક એ ગામના એક સાધુ હતા તેને મેં વાત કરી મેં કહું તમારા એ ગામમાં ગયો હતો હું તો કે હા એ તો બાવળિયાનો વન કે છે કો આ કયા બાવળિયા આ બધા ભગવાન ત્યાં તે કાંટા જ વાગે કલ્યાણ થાય જ નહીં હજુ છે ને હજુ દહ બાર છે હવે પાક પાક જ કરે છે એ તે થાતા જ કરે બોટો મખમલનો ટોપો પહેરે એ મખમલને લુગડે થઈ જવાતું છે આને તો સમુદ્રમાં નાખ્યા પછી બહાર નીકળી જાવ લો આવ ડબકામાંથી આ તે નીકળતું છે કે કશું થાય નથી બે હાપજ એને લાઈને બજાડવા ને શરીર બાંધોને જો ધોળાધોડ ન કરે તો એ બધાય શુષ્કો છે કંઈ પણ કરતા નથી પાછા વાંચે વચનામૃત વાંચે સમજાવે ઊંધું બધું જ એ શુષ્ક વેદાંતિનો ક્યારેય સંગ થજો નહીં એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવાની એટલે આ સંપ્રદાયમાં શુષ્કને કોઈ માનતો નથી અહીં તો ધ્યાન ભજન કથા વાર્તા દર્શન અંતકાળ થાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન ત્યાં આવી ગયો અહીંયા એ આ સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય એની મય શુષ્કતા દાખલ થાય નથી પણ એવાનો સંગ ન થાય એ તમે મને પ્રાર્થના કરજો અને જેણે જેણે પ્રાર્થના કરી કે ભગવાન સાંભળે તે પ્રમાણે એના આત્માની અંદર એમણે ઉતરીને જ્ઞાન આપ્યું છે ત્યારે શુષ્ક વેદાંતિનો સંગ થજો નહીં અને ઉપાસના જે છે એ ભગવાન સ્વામિનારાયણની આ સંપ્રદાયમાં છે અને જેણે જેણે એક બાજુ ભજન કરે અને એક બાજુ એના ફોટા આપે આ પણ ઉપાસનાઓથી એના આકારો એક બાજુ આપે અને એક બાજુ બેઠા બેઠા સ્વામિનારાયણ સામે કરે છે એ પણ સ્વામિનારાયણની ભક્તિ અને ઉપાસનાને ભ્રષ્ટ કરનારી વસ્તુ છે ભ્રષ્ટ એટલે ખલાસ ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે શુદ્ધ ભક્ત છે એ ભગવાન સ્વામિનારાયણના આકારને જ પૂરશે એના જ જ્ઞાનનો ઉપયોગ કરશે એના નામનો ઉપયોગ કરશે પણ એ સિવાય કંઈ કરવાનો રહેતો નથી એક બાઈ આવા શુષ્કના ફોટા વેચનાર એક મંદિર થતું છે એક જ ગામમાં એ બાઈ એના મંદિરમાં ના ગઈ તમારે જે કરવું હોય તે કરો પણ આ આને તો નહીં જ માનું ને એના મંદિરમાં તો નહીં જ જાઉં એ શેના કારણે કીધું ભગવાન સ્વામિનારાયણના જ્ઞાનને કારણે કીધું ત્યારે જેટલા જેટલા ફોટા આવ્યા એ ઉપાસનાને વિરોધ કરનારા આવ્યા અને ઉપાસનાનું ખંડન કરનારા આવ્યા એક બાજુ જ્ઞાનનો દાવો કરે અને એક બાજુ પોતાની જાતને પૂજાવે એ ઉપાસનામાંથી ભ્રષ્ટ કરે છે એટલે પહેલાં તો શરીમાના વખતમાં ફોટાનો સવાલ જ નહોતો પણ એમણે કહ્યું છે કે મારા સ્વરૂપ બીજી તમારે ઉપાસના કરવી નહીં એ પતિવ્રતાની રીત છે આખી છે જેમ પતિવ્રતા સ્ત્રી હોય એને પતિને જ પ્રસન્ન કરો એ જ એનું લક્ષ્ય હોય છે પણ બીજા પુરુષને રાજી કરો એનો એ પ્રશ્ન અને વિચાર હોતો નથી એ સ્વામિનારાયણ ભગવાનના ભગતોએ પતિવ્રતાની ભક્તિ કરવાની વાત ભગવાન સ્વામિનારાયણે હજારો વખત કરી છે વૃત્તિ પણ તમારે પતિવ્રતાની રાખવી એ મુક્તાનંદ સામે લખે વૃત્તિ પણ તમારી વૃત્તિ સ્વામિનારાયણમાં જ જવી જોઈએ એ પતિવ્રતાની પેઠવ્રત્તિ રાખવાની બીજે નહીં ત્યારે પુરુષોત્તમનારાયણને ભજી ભજીને એટલી સામર્થ્યને પામ્યા છે કે જેનું વર્ણન થઈ શકે નહીં એટલી સામર્થ્ય પુરુષોત્તમ નારાયણને ભજવા થકી પામ્યા છે એટલે ઉપાસનામાંથી ભ્રષ્ટ કરનારી જે વસ્તુ છે એ આ બધી નાની નાની છે ભગવાન સ્વામિનારાયણને કહેવું તમારા વગર અમને કોઈની ઉપાસના ન થાય અને આવા શુષ્ક જ્ઞાનીઓનો અમને ક્યારેય સંગ ન થજો અને અત્યારે ફોટા આવ્યા એની કિંમત કંઈ બહુ સારી નહોતી જાત જાતના ઘરમાં આવ્યા એ ઉપાસનાને વિરોધ કરનારી વસ્તુ છે તમારે ઘરમાં સામીનાનો એક આકાર હોય અને બીજા બૈરાના છોકરાના કોઈ ચિત્ર ઘરમાં ના હોય એ પણ બહુ કામના જ્યારે એ વિરોધ કરનારી વસ્તુ છે અત્યારે તમારે દૂધનું દહીં બનાવું છે ઘી બનાવું તો મીઠું છેટું જ રાખવાનું લીંબુ છેટું જ રાખવા એને પાડી નાખે ભ્રષ્ટ કરે ભ્રષ્ટ એટલે નાખે એટલે આવા શુષ્ક નો સંગ ન થાય એ માટે ભગવાન સ્વામિનારાયણને કહેવાનું કે સામીન સામિન હે કૃપાસિંદો હે શરણાગત પ્રતિપાલક આ શુષ્ક વેદાંતિઓથી મારું રક્ષણ કરજો એની મને કોઈ અસર જ ન થાય એવું તમે કરજો એક તમે કરશો તો તમારા આત્માની અંદર એ પ્રમાણે કરી દેશે જે બધી વસ્તુ માગીએ છીએ એમ પોતે જ આ કે અમારી પાસે તમે માગજો કહો એટલી બધી અલૌકિક વસ્તુ આ છે ભગવાન બોલે છે એમની પાસે માગવાનું તમને કહે છે કહો તો કરી આપવાની શક્તિ હોય તો જ એ માગવાનું કે નહીં તો એ કહે છે ને આધારે ત્યારે જેણે જેણે આવું માગ્યું છે એને કહ્યું છે એ બધા નક્કર વજર બમ ભગત થયા છે એને કશું કોઈ શાસ્ત્રનો શબ્દ કે બીજાથી જ અડી શક્યો નથી બિલકુલ એક ભાઈ હતી હરી ભગત તેમાં એક ચાર વેદનો કંઈ ભણેલો છે તે એને ઘેર ઉતર્યો તે રસોઈબાઈએ સીધું આપ્યું જમા મહારાજ પણ એણે પાણી છાંટ્યું ચોખ્ખો કર્યો લીપ્યું બધું કર્યું ત્યારે ભાઈ કહે છે મય હાત્મા ચોખ્ખો કર્યો છે કે ચોખ્ખું કર્યું છે કે એવાને વાત ચોંકાય લેખો હું આને કહેવું આ ચાર વટ વેદને ભણેલો આત્મા ચોખો આ બહાર તો તમે લીપ્યો ને પાણી છાટ્યું બધું લીપ્યું ગાયનું બધું મંગાવ્યું કરી આપ્યું પણ તમે આત્મા ચોખ્ખો ત્યાં ચોખ્ખો કર્યો છે કે અહીંયા ગોબરું છે અંદર રૂકે છે લોકો આ કે આને એટલે આને અડું નહીં કાંઈ એનું કારણ આ છે કંઈ પાછા ન પડ્યા કોઈ જગ્યા એ ભગવાન સ્વામિનારાયણની પાસે માગેલું છે અને આમ એમણે તો કરી આપ્યું છે એ શુષ્ક વેદાંતિ છે ત્યારે એક નાસ્તિક છે નાસ્તિક નાસ્તિકનો અર્થ આનાથી નાશે એટલે દૂર જાય એ નાસ્તિક શબ્દ આવ્યો ત્યારે એ નાસ્તિક છે જે છે જે એ જે નાસ્તિકો છે એ આ મંદિરોને મૂર્તિઓને પરચાને એ માને જ નહીં એ નામ છે નાસ્તિક તારે નાસ્તિકને કોઈ માને નહીં એ બીજી વસ્તુ છે અત્યારે કોઈ નાસ્તિકને કોઈ માનતા રાખી કે મારે ભૂત વળગ્યું છે કે મારે આમ કે તમને નાળી ચડાવીશ કીધું કોઈને આ હનુમાનજીના આંખોમાં અલગ કહે શકો એ નાસ્તિક છે એ નાસ્તિક શું કરે તો કે એ તો બધું ખોટું કરી દેખાડે ભગવાન સ્વામિનારાયણના અવતારને પણ ખોટો કરી દેખાડે એ ભગવાન હોય તો આમ કેમ થાય ભગવાન હોય તો આમ કેમ થાય ત્યારે જે નાસ્તિકો છે એ બહુ જ છે અને એ નાસ્તિકો જેટલા દુનિયામાં હેરાન થાય છે એટલો આસ્તિક તલભાર હેરાન થતો નથી એટલા દુઃખી થાય છે બધી રીતે દુઃખી થાય છે નાસ્તિક ગઠપુરમાં એક હેમા કરીને શેઠ હતા વણિક હવે એને નાસ્તિકનો સંગ એ જ્યારે દેહ મૂકે છે ત્યારે એને જમ આવે છે ત્યારે એ હેમાએ નાસ્તિક હતો અને જેમાં એ નાસ્તિકોને માનતો તો એને સંભાળ્યા પણ એ જમ પાછા નથી પડતા કે હેમાં તને લઈ જવાનો જ છે ગઢપુરમાં બનાવ અને ભક્ત ચિંતન લખાયેલો ત્યારે પછી હેમાએ સ્વામિનારાયણ તો જોયેલા હતા એના સમય ઓછો પણ એ માનતો નહોતો પેલો ગોખાવે એવું એટલે પછી એ સ્વામિનારાયણ 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 કરવા માંડ્યો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાન આવ્યા જમને કે પાછા જાઓ કે ભગવાન આ નાસ્તિક છે આ તો એ તમારું સ્મરણ એણે ક્યાં કરવું એટલું અવળું એણે કર્યું છે ભગવાન કે અત્યારે મને સંભાળ્યું નહીં મને તમે જતા રહો એ એમો બધાને કહેશે કે આ નાસ્તિકનો સંઘ કરશો નહીં કોઈનાથી આ જમ પાછા ન વળ્યા આ ભગવાન સ્વામિનારાયણને પ્રતાપે જમ પાછા વળ્યા માટે નાસ્તિકનો કોઈ સંગ કરતા નહીં અને ભગવાન સ્વામિનારાયણને માનજો એનું ભજન કરજો એવું કહીને હેમાય દેહ છોડેલો છે અને એ ગઢપુરમાં આ વાત બધાય જાણે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે કઈ નાસ્તિકોમાંથી બહાર કાઢી લીધા અને આસ્તિક બનાવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે નાસ્તિકનો સંગ ન થજો કારણ કે આપણે આ બધું પહોંચી વળીએ નહીં સમજાવી શકીએ નહીં એ પાછા ન પડે અથવા આપણને એનો સંગ લાગે એટલા માટે ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ તમને જે ન માને તમારું જે સ્મરણ ન કરે એનો સંગ અમને ક્યારેય થજો નહીં આવી જાતના જે માણસો છે એ ભગવાન એની ક્રિયાથી ઓળખાવે છે નાસ્તિકો કેવો હોય તો કે એ તો ભગવાનને ખોટા કરી દેખાડે શાસ્ત્રોને ખોટા કરી દેખાડે અને ભગવાનના માર્ગથી ભ્રષ્ટ કરે છે અને અનાદિ જે શાસ્ત્રો તેના માર્ગથી પણ એને ભ્રષ્ટ કરે છે એ પ્રાર્થના કરવાની એટલે એક તો કુળાપંથથી બીજા શક્તિપંથથી શુષ્ક વેદાંતિને નાસ્તિકે ચાર પ્રકારની ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન આનો સંગ તો અમને કોઈ દાડો તમે થતા નહીં સ્વપ્નમાં પણ આનો સંગ ન થાય ત્યારે પ્રાર્થના કરવાની વાત કહી છે એ સ્વયં પોતે કઈ છે એ પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનને કરવી અને બીજી એક પ્રાર્થના કરવાની કહે છે કે કામ છે એનાથી કોઈ સંતોષ પામ્યો નથી એ ભગવાન અમને કામ વ્યાનમાં ન વ્યાપે નથી સ્ત્રીએ સંતોષ મેળવ્યો નથી પુરુષે સંતોષ મેળવ્યો એના તો સૃષ્ટિની એક ક્રિયા છે ક્રિયામાં સુખમાની છેવટે બધી ક્રિયા મૂકી દેવી પડે એટલે કામ છે એનાથી રક્ષણ કરજો પછી ક્રોધ છે એમાંથી કોઈએ કાંઈ મેળવ્યું નથી ક્રોધમાંથી કાંઈ મેળવું નથી બધું નાશ થઈ જાય છે દેહ પણ નાશ કરી દે છે ને એ ક્રોધ છે લોભ લોભ છે એમાંથી બધા ચાલ્યા જાય છે કાંઈ પણ મેળવું નહીં અને મેળવું ભેગું કર્યું તો એ જતું રહે કાં તો એ જતું રહે એ બધા લક્ષણ છે એક બ્રાહ્મણ હતા કાશે ભણી અને દેશમાં જતા હતા એમાં ઘર ત્યાં રોકાણા પણ એ વેશ્યાનું ઘર હતું એમાં ઉતારો કર્યો પછી ખબર પડી કે હવે કાંઈ નહીં ચાલશે રહ્યા ત્યાં ભાઈ પૂછે છે કે તમે શું શું મહારાજ ભણ્યા કે ચાર વેદ કૌમુદી સાંક મેદાંત પંચરાત્ર એ બધું ભણ્યો છો પાપનો બાપ ભણ્યો છો કે ના એ નથી ભણ્યો અહીં રોકાવ તમને ભણાવીશ પાપનો બાપ કોણ એનો બાપ કોણ અને બાપમાંથી જ છોકરો પેદા થાય પાપરૂપી એ તમે ભણ્યા નથી બહુ કાચું રહી ગયું એ હું તમને ભણાવી દઉં એટલે બ્રાહ્મણ કે ભાઈ ઓહો તો તો ઘણું સારું પાપનો બાપ ભણવાનો આવે તો તો પાપ જેમાંથી નીકળે છે એનો જે બાપ એ ભણવાનો હોય તો બહુ સારું કઈ મારે ત્યાં એ જ નિહાળ છે અહીં તો રોકાણો હવારમાં નૈયા તળાવે સંધ્યાવંદન કર્યું પવિત્ર બધું કર્યું અને બેને કહ્યું તો ચેટી રહેજે મને અડતી નહીં બે કે સારું વાંધો નહીં પછી બે સીધું મૂક્યું કે જમો તારું નહીં અનાજ સારું કે મહારાજ મારે એક સંકલ્પ હતો કે મારે એક પવિત્ર બ્રાહ્મણને જમાડવા હું તમને આ સો રૂપિયા આપું છું અને તમે જમો પછી એને વિચાર કર્યો કે એનું જમીશું ને પછી ઉપવાસ કરીને શુદ્ધિ કરશો એટલે કાંઈ વાંધો નહીં એટલે સો રૂપિયા લીધા એને બાઈએ પછી કયો કે મારે એક સંકલ્પ છે શું સંકલ્પ છે મારે જાતે રસોઈ બનાવીને એક બ્રાહ્મણને જમણ અરા તું તો વેશા કહેવા તું તો ગોબરી ને પગે લાગે મારા જો બસો રૂપિયા તમને આપું છું પણ મને રસોઈ કરી મારા મારાથી તમે જમો એ બ્રાહ્મણે જો ગણિત કર્યું કે આ બાજરો હોય ઘઉં હોય ત્યારે બળદિયાનો ફરેલો હોય છે બળદિયા મૂતરા હોય મેં બાજરા ઘઉંમાં એ ખાય છે એ માનું અડેલું ખાશું બધા છે ને પછી ઢોર અડે માણા અડે ખાઈને પછી ઉપવાસ કરીશ સૂર્યનારાયણના મંત્ર કરીશ જળમાં સ્નાન કરીશ કલાક એટલે શુદ્ધ થવાય છે ને શુદ્ધ થાય છે એટલે બઈને કહ્યું સારું બસ બાય બાય રૂપિયા મૂક્યા રસોઈ બનાવી ભાઈ બાઈને રસોઈ બનાવી પછી આવે કે તું છેટી રહ્યા હું શુદ્ધ કરું છું એટલે ભાઈએ રસોઈ મૂકી પાણી છાંટ્યું ને આમ કર્યું ને આમ કોળિયા મૂક્યા ચાર પાન આ દેવનો ને આ દેવનો ને પાણી મોઢામાં પીધું આચમેની કરીને અન્ને શુદ્ધ કર્યો ભાઈ આવી પાછી તો શટી મેં હવે શુદ્ધ કર્યું તો કે મારે એક સંકલ્પ છે શું સંકલ્પ જેમાં કોઈ મરી જાય તર વાસ નાખે છે એમ મારે એક સાધુને મોઢામાં કોળિયા મૂકીને જમાડવાનું જે મનોરથ છે અરે અરે તારા હાથને મારે આમ તે અમને કરવામાં પાંચસો રૂપિયા બ્રાહ્મણે વિચાર કર્યો કે પહેલા આપણે અજ્ઞાની હોય ત્યારે ઘણી વખત એવું ખાધું છે ને ગમે તેનું દુકાનનું ખાધું આનું ખાધું ખાઈને પછી એને તણુપાસ કરીશ ને અનશુદ્ધ મારું શરીર શુદ્ધ કરીશ પછી ભાઈને કે સારું ભાઈ પાંચ રૂપિયા રૂપિયા મોઢું પહોળું કરો એટલે આને મોઢું પહોળું કર્યું ઓમ કરીને કર્યું ભાઈએ ચાર પાંચ ચડાવી દીધા પાડી દીધો દે રહેવા દે રહેવા દે આપ આટલું તમે કાંઈ વિચાર્યું હું કેવી નાતની હું શું ધંધો કરું તમે શું કેવા એક રૂપિયા હાથર તમે આ મારા હાથનું ખાવા તૈયાર થઈ ગયા એટલે લોભનો જે પાપનો બાપ છે લોભ લોભમાંથી બધાએ સારા કર્મ જતા રહે છે યાદ રહ્યો પછી બ્રાહ્મણે કાન જાળ્યા આ કરી વાત કરી પછી બ્રાહ્મણ ગોય ગોય કરે પાપનો બાપ લોપ પાપ આટલા બધા લક્ષણ હેડાઈ ગયા ચાર વેદને ભણેલો કૌમુદી વેદાન પછી એને કાયમ બધાને ક્યાં ક્યાં કર્યું જેને કે પાપનો બાપ ભણ્યા કે ના પાપનો બાપ લોપ લોભ આવ્યો એટલે પાપ આવ્યો લોભ આવ્યો એટલે એટલે પાપનો બાપ લોપ અને લોભે કરીને લક્ષણ જાય બધા ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ મુકાયો બધાએ પાસેથી વાપરી દો કરી દો એ કહે છે ત્યારે આ તમે કથાઓ સાંભળો છો કે ઉછાઉ થયા ઈશા ના થયા લોભને મૂક્યાના પરિણામે થયા એ લોભને અને મોહ એ પણ પ્રાર્થના કરજો એ ભગવાન કોઈ દાડો મને આ બધું મારું ન મનાય મારું મારું જ કરે બધે જે હોય કશું બીજું વસ્તુ જ નહીં મારું મારું જ કરે એમાં મન એમાં મો એટલે ભગવાનને કહેવાય ભગવાન મારી કોઈ વસ્તુ દેહ મારું ન થાય કુટુંબ મારું ન થાય નાત મારી ન થાય ગામ મારું ન થાય એ મને મારું કંઈ ન મનાય બધું તમારું જ મનાય એવી બુદ્ધિ આપજો પછી અહંકાર છે હું આવો આવો અહમ એટલે હું આવો શું આમ છું કે મોડો છો શું કે પાછો પડે છું એ બધાએ પાછા પડેલા કે આગળ ગયેલા બધા ટેકાણે પડી ગયા અને અહંકાર બધાના ઓગળીને ખલાસ થઈ ગયા છે એ મને કોઈ જાતનો અહંકાર ના આપજો વામ કરી નાખું હું વામ કરી નાખું આ બધા હું લાંબા થઈને લ્યો અહંકાર ના આપજો ઈર્ષા સારી ઈચ્છા જ નહીં કરશું કંઈ ભજન કરવાની ઈચ્છા નહીં કંઈ સારું કામ કરવાની ઈચ્છા નહીં એ મને સારી ઈચ્છા આપજો તમે જેથી હું સારું કામ કરી શકું દેહાભિમાન આપતા નહીં દેહ મારું છે તમે મનાવતા નહીં એ દેહ પડી જવાનું છે એ મને બુદ્ધિ આપજો એ આદિક જે અંતશત્રુ એ અંત એટલે આની અંદર રહેનારા શત્રુ એનો તમે નાશ કરજો અને તેના થકી મારી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો એટલે એની જોડે બેસું એટલે મને કંઈક સંક સંસ્કાર પડે એ પણ ભગવાને પ્રાર્થના કરી આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણને કુડાપંથી શક્તિપંથી શુષ્ક વેદાંતી અને નાસ્તિક અને આ કામ ક્રોધ લોભ અહંકાર ઈર્ષા એ બધાએ થકી રક્ષા કરજો એમ ભગવાનને પ્રાર્થના કરવાની સ્વયં ભગવાને પોતે કહે છે એટલે આપણે ટાળવાના સ્વભાવ જે છે એ આ બધાય છે અને આવાનો સંગ ન થજો એ ભગવાન સ્વામિનારાયણે નાનામાં નાના માસને કરી આપ્યું છે ભગવાન મને નાસ્તિકનો પાસ જ ન લાગે અને કંઈ હરિભક્તોને આ પાસ લાગે અને એની કથા ભક્ત ચિંતામણીમાં લખાયેલી છે આપણા ગ્રંથોમાં લખાયેલી છે અને જેણે જેણે બધાએ શરીરના શરીર જે હતા એ ભગવાનને અર્પણ કરેલા છે એ પાંચે પરમોસ થયા એ બધાએ આ જે ભગવાન પાસે માગવાનું કહ્યું છે એ માગવાને પરિણામે આ બધું બન્યું છે અને જે આપણા મૂળ ગ્રંથોમાં જે શ્રેષ્ઠ વાતો જેની લખાણી એ બધાએ આવા ગુણોને કારણે લખાણી છે અને એટલા માટે ભગવાનની પાસે માગવાનું ભગવાને પોતે કહ્યું જે વસ્તુ ઘણી અલૌકિક છે ત્યારે આ પ્રમાણે શનિ મહારાજે માગવાનું કહ્યું અને તે જમાન તે સમયમાં કેવા હતા આ બધાએ એને ભગવાને શુદ્ધ કરીને કરોડો માણસોને દેવ સમાન કર્યા તે સમયનું વર્ણન મુક્તાનંદ સામી કરે છે હ सहजानन्दमि न प्रगतया समे प्राणी पामत पाम भव पारे सहजानन्द स्मि પ્રગટ આ સમયાને પાખંડી રે મતિયાને પાખંડી રે શબ્દની જાળ મારે એટલા બધા ખોટા ગ્રંથો લખાણા છે એની એની જાળ આખી એને એમાં પૂરી દે શબ્દોની જાળમાં માછલા પકડાય નહીં કોઈ રીતે હાથમાં આવે જ નહીં ને પણ એવી જાળ બનાવે અને એના આંકડા હોય એમાં ગોળ અને ઘઉંની લોપરી બનાવે મૂકે એટલે તારે એમાં જતા રહે છે એમ શબ્દોની જાળ એટલી બધી બનાવી આપણા સંપ્રદાયમાંથી જે નીકળ્યા એણે પણ શબ્દોની જાળ બનાવી એટલે એમાં પૂરે બધા પણ શબ્દની જાળ એટલા બધા નવા નવા કલ્પિત ગ્રંથો ઉભા કર્યા હજારોની સંખ્યામાં પણ એ બહુ ભૂંડી બહુ ખરાબ એ ભગવાને તોડી નાખી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે આ માસ્ટલા બધા જેમ પુરાય પણ એમાં એક કાતણિયું માસ્ટલું હોય એ જો અંદર ગયું હોય તો એ એ આમ એની પાંખથી એ ઘસી અને એ નીકળી જાય બધાને કાઢી નાખે એમ ભગવાન સ્વામિનારાયણનો ભગત હોય એ આમાંથી બહાર કાઢી નાખે હા પા ખંડી રે શબ્દની જાળ મારે શબ્દની જાળ મારે બાંધી બાંધી બોલત જીવ પાર રે સજાનંદ સામી રે ના પ્રગટત આ સમ કામી ક્રોધી રે ગુરુ થઈ એ જોઈને વર્ણન કરે છે એ બધા જે ગુરુઓ થઈને બેઠા હતા તજારો સ્ત્રીઓને રાખતા હતા એમ કે કે ગુરુનો શંક કરવો અને ગુરુ પાનનું વીરી લેવું એના જેવું કોઈ પુન્ય નથી એવું જ કોઈ દાન નથી એવી કોઈ શ્રેષ્ઠ ક્રિયા નથી આમ કરી કરી બોલેલા છે એટલા બધા બોલેલા એ મુક્તાનંદ સામે પ્રત્યક્ષ જોયેલા છે ગોરો થઈ બેસતા રે જતી સતી જડત નહી જગમાય રે સજાનંદ સ્વામી રે ન પ્રગટત આ જડત નહી જો સ્વામિનારાયણ પ્રગટ ન થયા હોને વૈરાગ્ય રે ભક્તિ જુરી ને રે ભક્તિ જ ખલાસ કઈ નહીં આવા નાવા નરા ટોળે ટોણા ભગવાને જોયા છે પહેલાં તો ગામને ગોંદરે ત્રણસો ત્રણસો પાંચસો પાંચસો આવે એ બેસે બધાએ કુએ પાણી ભરવા દે બૈરાને હાંગીઓ રાખે ધોકા રાખે લાકડીઓ રાખે ત્રિશુળ રાખે યુદ્ધ ખેડી જાણે એ ત્યાં પડાવ નાખે ગામના મુખી હોય તેને ઉચકીને એના તમૂમ લાવી દે કે બોલ માલપુડાને દૂધપાક કરાય એ કરાવે તારે છૂટે પછી કોઈ ભડકા કરે કોઈ ઇન્દ્રિયોને બાંધીને બેસે અડા બીક જ બહુ લાગે એની એ ગામમાં આવું ઝુંડ ગયેલું તે એક કોળી હતો બિચારો એને ચાલી લાવ્યો કાળી રોટી ને ધોળી ડાળ તું આટ પેલો કોળી કે પણ મારી પાસે હોય ને હું શું કરું હું ક્યાંથી લે હું તો કોજરા ખાવું છું કે નહીં એ સંતકા પ્રતાપ બહુ જ બડા હૈ પછી ત્યારે બળો હોય તો તમે જ કરી લો હવે આનંદ બેહાડ્યો બિચાર્યો એ કોળીએ વિચાર કર્યો આને હાને કંઈક કંઈક કરવું જ જોઈએ હવે મંડળ મળે પણ હું ઘૂં કોઈ જ રાખ તને ક્યાંથી કાળી રોટીની દોળી ડાળ આપું પછી આ કોળી એટલો બુદ્ધિશાળી હતો આ રાત્રે બધાએ સૂઈ ગયા કોળી રાતે ઉઠો અડધી રાતે આના જોડા પડેલા હોવા જોઈએ બે ત્રણ માળા લાવી કોથળામાં ભરી અને એક શહેરમાં વેચે અને કાંઈ વપરાય નહીં નવા નવા બધા પેન ફરે બધાય એનું સીધું લાવ્યું અને આને આપ્યું ત્યારે બધા બાવા કહેશે દેખ સંતકા કેસા પ્રતાપ મિલા કે ના મિલા ત્યારે આ કોળી હશે શું કે મારું તો કશું નથી તમારા ચરણનો પ્રતાપ છે ચરણ એટલે પેલા જોડાનો બાવા કહે છે ચરણ એસા એસ એમ કરે બપોરે જમ્યા કોળી તો માથા ભારે આમ એટલે એ બેસી લોત આ ખાધું એને પછી પેલા કોળીને પ્રસાદ કે ના મન જોતી એ તમારા ચરણું છે તમે ખાવ કેશ પછી બધા બાવા નીકળવાના થયા તૈયાર થવા માટે હાંગ્યો ગયો તોફા બધું લીધું પછી જોડા એક ટેકાને મૂકેલા ત્યાં ગયા જોડો જ ન મળે કે એટલે આ જૂતા ક્યાં ગયા આ જૂતા ક્યાં ગયા એટલે પણ જૂતા ક્યાંય ગયા તારે કોળી છે હું તમને કહેતો હતો કે મારી પાસે ખાવાનું ઠેકો તમે કાળી રોટી અને ધોઈ ડાળ એટલે તમે મને છોડ્યો નહીં મને ભય આપ્યો તમે એટલે હું જાતનો છું કોળી એટલે આ તમારા જે જોડા એને વેચી એનું સીધું લાવ્યો છું હોત બહુ જ બુરા કહે વાવા ટોળે ટોળા બીક બહુ લાગતી મુક્તાન સામે કે જતી એટલે કોઈ હારો પુરુષ અને કોઈ સતી જ મળત નહીં જો આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ના થયા હોત તો ત્યારે એ જ્ઞાન અને વૈરાગ એ કહે છે મુક્તાન સામે ભક્તિ જુરીને રે એ જો કે નહીં કોઈ કરનારે એટલે પછી આનું આ નરોજ જ્ઞાન ને વૈરાગ્ય રે ભક્તિ જુરી ને રે મરી જરી જાત ન લાંગત ક્યાંય રે ભક્તિ ક્યાંય લાંગત એટલે ક્યાંય દાખલ થઈ શકે નહીં લાગે ક્યાં કરે કોણ એટલો આવ ખલાસ થઈ ગયેલો ત્યારે હ માં દ પરતિયા સંગથી રે એનો પાછો શબ્દની જાળમાં ઉતારે આ ફલાણે માંસ ખાધું ફલાણે માંસ ખાધું અને માંસ ખાવ એ યજ્ઞ કરો એ તો મુખ્ય વસ્તુ છે એમ કરીને એ કરે અને મદિરા એ હોય એને આમ મૂર્તિને આમ કહી રાખે એને આમ ધરાવે જો એ જીવતી હોત આ પીધી હોત તો ગલોટયું જ ખાઈ જાય આ પણ પેલી પથ્થર રૂપે છે એટલે અત્યારે જો એ મૂર્તિમાન હોય ને આ મદિરા પીવે એ ગલોટિયું ખાધા વગરની જ નહીં પણ આ બધું કરે એમાં અને પરત્રિયા સંઘથી એટલે આ સંઘ છે એ જ ઉત્તમ છે આ સ્ત્રી પુરુષના સંઘથી ઉત્તમ વસ્તુ જ કોઈ નથી અને ત્યારે જ એનું ધ્યાન થાય ત્યારે જ આમ થાય એવું કેટલું શબ્દમાં ગાલેનું એ ભગવાને સત્સંગી જીવનમાં લખાવેલું છે આવું એટલા શબ્દની જાળ બ્રહ્માનંદ સ્વામીએ એટલું બધું લખ્યું છે આ વિષયમાં હજુ એનો અભ્યાસ થશે આવા માણસો હામેશ્રી મારે ટક્કર લીધી આવા માણસો હામે સાધુ વચાય્યા એ બહુ જ કહેવાય સાધુ એ ઓછા કંઈ બહાર નથી ખાધા ત્યારે માઉસન મદીરા રે પૌરિયા સંગથી રે ધર્મ નો રહત નહી લવલેશ રે સજાનંદ સ્વામી રે ના પ્રગટત આ રે વધત વટાળ રે ઘણો યાસાર મા રે હજુ એક એવો તે એનું પાણી જે અવેડાનું હોય ઢોરાય પીવે નહીં પીવે એમાં શંકા કરે એને આવશે એટલે બધા એ જ પીવે ત્યારે આવાના આવા ખેલ બધા બહુ જ वदत वटाल घणो मारे। या संसार मा रे एक तार रे सहजानन्दसामी रे न प्रगतया समे रे નરકના પંથ થી રે કોઈ ન મુકાવ તારે જે આ પંથ છે એમાંથી કોઈ પુરુષ સ્ત્રીને પુરુષને ને નરકનો સંબંધ પરમેશ કોઈ નહીં નરકના પંથ થી રે કોઈ ન મુકાવ તારે કોઈ ન મળે એટલે હું कोय न करत भवे भवेशयोद्धार रे सहजानन्द स्वामि रे न प्रगत आसमे प्राणी पामत पाम नै पार रे મુક્તાનંદ કહે છે રે તે તો દુઃખ ટળિયા રે જાઉ ને વાર વારંવાર રે સહજાનંદ સામી રે ન રે પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે મુક્તાનંદ કે છે રે તે તો દુઃખ ટળિયા ભગવાને આ બધું કર્યું એટલે દુઃખ માત્ર ટળ્યું આ બધું આગળ બતાવ્યું એ મુક્તાનંદ કે છે રે તો ટળિયા રે જાઉં ને વાર ને વરંવાર રે સહજાનંદ સ્વામી રે ન પ્રગટત સમ પ્રાણી કોઈ પામત નહીં પાર રે ભગવાન સ્વામિનારાયણ વિશે કહે છે મુક્તાન સ્વામી કે આ સમયમાં જો ભગવાન પ્રગટ ન થયા હોત તો કોઈ સતી અને જતી જડત જ નહીં જગતમાં કહો એ મુક્તાનંદ સ્વામીએ ટૂંકાણમાં ઘણું એમણે કહ્યું છે એ આ વચનામૃતને અનુકૂળ છે પૂરું કોઈ વસ્તુ શજી મહારાજે કહી હોય ને બરાબર મજબૂત કરેલી હોય એટલું લખાણ કરેલું છે આ પ્રમાણે ગઢડા પ્રથમ પ્રકરણનું અડતાળીસમું વચનામૃત પૂરું થયું સહજાનંદ સ્વામી મહારાજની જય